નર્મદામાં પહેલીવાર વરસાદ તમામ તમામ વિક્રમો તોડીને નવા વિક્રમો સર્જ્યા છે નર્મદામાં પહેલીવાર વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે નર્મદાના ઇતિહાસમાં અગિયારમી જુલાઈએ વરસાદે નવો ઇતિહાસ રચ્યો છે પહેલીવાર ડેડિયાપાડા તાલુકામાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ પાંચસો ચોત્રીસ મીમી વરસાદ વરસતા ડેડિયાપાડા પાણી પાણી થઈ ગયું છે તિલકવાડામાં અધ અધ વીસ ઇંચ પાંચસો આઠ મીમી સાગબારા તાલુકામાં સત્તર ઇંચ ચારસો બાવીસ મીમી ગરૂડેશ્વર તાલુકામાં પંદર ઇંચ ત્રણસો ઇકોતેર અને નારોદ તાલુકામાં ચૌદ ઇંચ ત્રણસો પિસ્તાલીસ મીમી ભારે વરસાદ નોંધાતા નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જિલ્લામાં છેલ્લા કલાક ચોવીસ કલાકમાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ વિક્રમજનક સરેરાશ સત્તર ઇંચ જેટલો કે એટલે કે ચારસો સાડત્રીસ મીમી વરસાદ નોંધાયો છે જે અત્યાર સુધીનો એક નવો વિક્રમ છે જિલ્લામાં સરેરાશ સત્તર ઇંચ વરસાદ ખાબકતા નર્મદા જિલ્લાનું જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે સિઝનમાં પહેલીવાર સાગબારા તાલુકાના કાકડીઆંબા અને વાવના બંને ડેમો સલકાયા છે નાના કાકડીયા આંબા ડેમ તેની ભયજનક સમાટ સપાટી એકસો સિત્યાસી ઇઠ્યોતેર મીટર વર્ટાવીને હવે તે ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ચોપડાવ ડેમ તેની ભયજનક સપાટી એકસો સિત્યાસી એકતાલીસ મીટર વટાવીને હાલ એકસો સિત્યાસી પોઈન્ટ પંચ્યાસી મીટરે સપાટીએ પહોંચી છે એટલે કે જીરો પોઈન્ટ એકતાલીસ મીટર ઉપર થઈને આ ડેમનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અન્ય ડેમોના સપાટીની વિગત જોતાં નર્મદા ડેમની સપાટી એકસો સત્તર ચૌદ મીટર છે જ્યારે કરજણ ડેમની સપાટી એકસો દસ ત્રણ ત્રીસ મીટર નોંધાય છે તો નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેનું ગેજ લેવલ સત્તર પોઈન્ટ ત્રીસ મીટર નોંધાયું છે કરજણ નદીમાં પણ ભારે ઘોડાપુરની સ્થિતિ છે ગઈકાલથી કરજણ ડેમની સ્થિતિ પણ ભયાવહ બનતા કરજણ ડેમના સત્તાધીશો ચોવીસ કલાક રાઉન્ડ ક્લોક તેના પર ચાલતી નજર રાખી રહ્યા છે ગઈકાલથી કરજણ ડેમના નવ ગેટ ખોલી દેવાની ફરજ પડી છે જેમાં કરજણ ડેમના નવ ગેટ ખોલતા એક લાખ તેર હજાર એકસો બોતેર ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી ગાંડી તૂર બની બે કાંઠે વહી રહી છે દીડિયાપાડા અને સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ ડેમ માત્ર બે દિવસમાં સત્તર ટકા વધુ ભરાઈ ગયું છે અગાઉ કરજણ ડેમ છપ્પન ટકા તે હવે ભરીને બોતેર ટકા જેટલો ભરાઈ ગયો છે સતત પાંચ દિવસથી મુશળધાર વરસાદના કારણે નર્મદાનું જનજીવન ખોરવાઈ ગયું છે મોટાભાગના રસ્તાઓ પુલો નારાઓ તૂટતા અસંખ્ય ગામોનો સંપર્ક તૂટી ગયો છે અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી અનાજ કપડાં વાસણો તણાતા લોકો બેહાલ બન્યા છે તો પશુપાલકોના પશુઓની પણ દયનીય સ્થિતિ છે ગાય ભેંસ બકરી જેવા નિર્દોષ પશુઓ પણ તણાયા અને મોતને ભેટ્યા છે તેના હૃદયદ્રાવક દ્રશ્યો પશુઓના માલિકોને રડાવી રહ્યા છે સૌથી વધુ નુકસાન ખેતીમાં થયું છે નર્મદા અને કરજણ કાંઠા વિસ્તારના મોટાભાગના ગામોના ખેતરોમાં પાણી ઘૂસી જતા કેર કપાસ તુવેર દિવેલા સહિત મોટાભાગના પાકો પાણીમાં ઘરકાવ થઈ જતા મોટાભાગના પાક નષ્ટ થઈ જતાં ભારે નુકસાનીના અહેવાલ છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજપોલ વીજવાયરો તૂટતા અસંખ્ય ગામોમાં વીજળી ડૂલ થઈ જતાં અંધાર પણ સવાઈ ગયું છે ઉપરાંત નારા રસ્તાઓ પુલ તૂટતા વાહન વ્યવહાર ખોરવા જતા અસંખ્ય ગામોના સંપર્ક તૂટી જવા પામ્યા છે જો એસ ડીઆરએફ અને એનડીઆરએફની ટીમ સહિત તંત્ર રાહત બચાવની કામગીરીમાં જોતરાઈ ગયું છે એ ઉપરાંત ભાજપ કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તેમજ સેવાભાવી લોકો પણ રાહત કામગીરી બચાવ કામગીરીમાં લાગી માનવતા અને સેવાનો ધોધ પણ ધોધમાર વરસાદમાં વરસાવી રહ્યા છે લોકો હવે મેઘરાજા ખમૈયા કરે એવી મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે દીપક જગતાપ જેડેશ ટીવી રાજપીપળા